गुड मॉर्निंग स्टूडेंट्स, आज आप यूनिट 5 रीड 1 पार्ट 1 आंट्स। आंट्स एटले कीड़ियों, बहु मजानो अने इंटरेस्टिंग लेसन छे। कीड़ियों आपणे जोई पण छे अने आपणे रोज बरोज में केटली बधी वार कीड़ीओने जोता हशो, पण आ लेसननी अंदर जे कीड़ीओनी उद्यमशीलता, एमनुं व्यवस्थापन एटले के आयोजन, एमनुं सहजीवन, एना उदाहरण जे आप्या छे એના વિશે કદાચ આપણને કદી એ આવું કીડીનું નોલેજ હોય એવો આપણને ખ્યાલ ના હોય, તો આ કીડીના લેશનમાંથી આપણને ઘણી બધી વસ્તુ શીખવા પણ મળે છે, વિવિધ પ્રકારની કીડીઓ છે એના વિશે પણ જાણવા મળે છે, અને એકની નાની અને ઓછી ક્ષમતા ધરાવતી કીડીઓ અશક્યને પણ શક્ય બનાવી દે છે એ વસ્તુ આપણને ખરેખર આ લેશનમાંથી શીખવા મળે છે। આ લેશન ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, ભણવાની પણ મજા આવશે અને એક્ઝામ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે। આમાંથી શોર્ટ નોટ્સ પણ પૂછાય છે, એટલે આપણે ધ્યાનથી એને શીખીશું। આંટ્સ એટલે કે કીડીઓ। The following behavior was noticed by a scientist who was making a study of ants. Following behavior એટલે નીચે મુજબનું વર્તન, behavior એટલે વર્તન કે જે વૈજ્ઞાનિકો દ્વારા ધ્યાનમાં લેવામાં આવ્યું છે। He was making a study of ants કે જેઓ કીડીઓના વિશે અભ્યાસ કરી રહ્યા હતા। નીચે એનું ટ્રાન્સલેશન પણ તમને જોવા મળશે, એટલે જ્યારે જ્યારે તમે આ લેશન વાંચો ને કંઈક જગ્યા પર અટકો કે સમજ ના પડે તો તમે નીચેથી એનો ટ્રાન્સલેશનનો યુઝ કરી શકો। આ લેશન એક્ઝામ માટે પણ ખૂબ મહત્ત્વનો છે, એટલે ખાસ ધ્યાન આપો એવી હું આશા રાખું। અ નંબર ઓફ આન્ટ્સ વેર ડાઉન ઇન અ પીટ where they had killed some flies and other insects for food. અસંખ્ય કીડીઓ, number of ants એટલે કે અસંખ્ય કીડીઓ એક ખાડામાં નીચે હતી જ્યાં તે પોતાનો ખોરાક મેળવવા માટે કેટલીક માખીઓ અને બીજા જીવજંતુઓને મારી નાખ્યા હતા। The ants began fetching the smell, small bites of these insects up to their anthill. કીડીઓએ આ જંતુઓને નાના નાના ટુકડાઓમાં તોડીને તેમના રાફડા સુધી ખેંચીને લઈ જવાનું કામ શરૂ કર્યું। એન્ટહિલ એટલે કે તેઓનો રહેવાસ, રાફડો। આપણે જોઈએ કે કીડી જ્યારે બી કશે ચાલીને જતી હોય તો કંઈક ને કંઈક નાના નાના કણો એના પર મોંમાં દેખાય છે, તો કીડીઓ શું કરે છે, પોતાના ખોરાક માટે કેટલીક માખીઓ અને ઇન્સેક્ટ્સ એટલે કે જંતુઓને મારી નાખે છે અને ત્યારબાદ તેને ખેંચીને પોતાના રાફડા સુધી લઈ જાય છે। ધીસ વોઝ આર્ડ્યુઅસ વર્ક ફોર ધેમ। આર્ડ્યુઅસ એટલે કે મુશ્કેલ, કષ્ટદાયક। આ જે કામ હતું એમને માટે કેવું હતું, બહુ જ મુશ્કેલ હતું। ધ સાઇડ્સ ઓફ ધ પીટ્સ વેર સ્ટીપ એન્ડ કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ આન્ટ્સ, ખાડાની બાજુએથી ચડાણ હતો અને કીડીના કદ કેવા હોય છે, નાના। ધ લોડ દે વેર કેરિંગ વેર વેરી હેવી, અને તેમની પીઠ ઉપર જે સામાન એમણે મૂકેલો છે, જે ખોરાક છે એમનો, તે કેવો હતો, ભારે, જે ઉચકી શકાય એવો હતો નહીં। છતાં પણ કીડીઓ આજુબાજુના ચડાણવાળા ખૂબ જ સીધા હતા અને તેના કદને ધ્યાને લેતા એ ખૂબ જ ભારે વજન ઉચકીને જઈ રહી હતી, જે કામ એમને માટે મુશ્કેલ હતું। છતાં પણ It was as if a group of men were carrying a weight of 200 pounds each and climbing a cliff at the same time. Cliff એટલે કે ઊંચો ખડક અથવા તો ભેખડ, climbing એટલે ચડવું,
અને સ્ટીપ એટલે ચઢાણવાળું. એવું કંઈક જાણવા મળે કે એક ગ્રુપનો દરેક માણસ એટલે કે મેલ કીડી 200 પાઉન્ડનું વજન ઉંચકી જઈ રહ્યો હોય અને સાથે સાથે ટેકરી પણ ચડી રહ્યો હોય. કીડીની અંદર મેલ અને ફિમેલ, એમાં મેલ કીડીઓ જે હોય છે એ પોતાના પીઠ ઉપર લગભગ 200 પાઉન્ડ જેટલું વજન ઉંચકે છે અને એ જ સમયે ક્લિફ એટલે કે ભેખડ અને સ્ટીપ એટલે સીધું ચઢાણવાળું આ વજન ઉંચકીને તેઓ ચડી રહ્યા છે. આ જોઈને આપણને કીડીની પરિશ્રમ, સખત મહેનત, ઉદ્યમશીલતાનો ખ્યાલ આવે છે. The ants immediately organize the work in this way. અને કેટલીક કીડીઓ એવી જગ્યાએ શું કરે, ઓર્ગેનાઇઝ્ડ એટલે વ્યવસ્થા કરે. ઇમિડિયેટલી એટલે કે તરત જ. સાની તો જુઓ, while some were carrying up the bits of insects, the others went in front of, cleared away any sand or small stone that obstructs the way. Obstructs એટલે કે અડચણ અથવા તો મુશ્કેલી અથવા તો અવરોધ ઉત્પન્ન કરો. કેટલીક કીડીઓ જ્યારે પેલી જીવજંતુઓના કણ લઈને જઈ રહી હોય ત્યારે બીજી કીડીઓ તેમના માર્ગની અંદર આવતા રેતી, પથ્થર કે રસ્તામાં આવતા કોઈ પણ અડચણરૂપ વસ્તુઓને હટાવી દે છે. જુઓ, જ્યારે કેટલીક કીડીઓ લોડ લઈને આવે ત્યારે બીજી કીડીઓ જેની પાસે લોડ નથી કઈ રીતે હેલ્પ કરે, કે રસ્તામાં આવતા રેતી હોય, પથ્થર હોય કે બીજા કોઈ પણ અડચણવાળા કોઈ પણ વસ્તુ હોય તો એને એ ખસેડી દેવામાં મદદ કરતા. અહીંયા આપણને તેઓની યુનિટી જોવા મળે છે, એકતા. એટ સમ પોઈન્ટ વેર ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટ હોલ્ડ, કેટલીક જગ્યા પર એવી પરિસ્થિતિ ઊભી થાય કે ફૂટ હોલ્ડ એટલે કે તેમના પગના જે પગલાં છે એ હોલ્ડ એટલે કે કોઈ જગ્યા પર પગ ટેકાવાની જગ્યા ના હોય ત્યારે શું થાય છે. ધીસ અધર આન્ટ્સ વુડ પોઝિશન ધેમ સેલ્ફ ઇન અ સચ અ વે દેટ ધ આન્ટ્સ કેરિંગ ધ લોડ્સ વુડ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ. જ્યાં તેમના પગ ટેકાવાની જગ્યા ના હોય ત્યાં બીજી કીડીઓ આ સ્થાન લઈ લે, પહોંચી જાય અને શું કરે છે, તેમનું કેરિંગ અ લોડ્સ કુડ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ એટલે કે આગળ જઈને તેમનું આ લોડ સરળતાથી તેઓ ક્લાઇમ્બ કરી શકે, ઊંચકી શકે એ માટે તેમની મદદ કરે. તો તમે જુઓ, જે કીડીઓ લોડ લઈને જાય છે એની સાથે સાથે બીજી કીડીઓ પણ તેમને રસ્તામાં આવતી મુશ્કેલીઓ કે અડચણો દૂર કરવામાં મદદ કરે છે અને સાથે સાથે કોઈક એવી પરિસ્થિતિ ઊભી થાય કે જ્યાં ચડાણવાળું હોય અને એમના પગ ટેકાવાની જગ્યા ના હોય તો પેલી કીડીઓ આ સ્થાને પહોંચી જાય અને તેમનું આગળ વધવાનું રોકાઈ ગયું લાગે તો તે તેમને મદદરૂપ થાય છે. નિયર ધ ટોપ ઓફ ધ પીક However, there was a small part of the way which was completely smooth and steep. Near the top of the peak, એટલે કે પીટના જે ઉપરના ટોપના ખૂબ ઊંચા જે ટોચનો જે ભાગ છે ત્યાં there was a small part. એ ભાગ કેવો છે, સાંકડો. Which was completely smooth and steep. અને તે સંપૂર્ણપણે લીસો અને સ્ટીપ એટલે ચઢાણવાળો, એટલે ટોચનો ભાગ એક તો સાંકડો, લીસો અને ચઢાણવાળો હતો. હેયર ધેર વર નો ફૂટહોલ્સ, અહીંયા ક્યાંય પણ તેમને પગ મૂકવાની જગ્યા રહેતી નથી. ધ આન્ટ્સ કેમ અપ ટુ ધીસ પોઈન્ટ્સ, બીજી કીડીઓ તે જગ્યા પર પહોંચી જાય. એન્ડ ધેન ધેર પ્રોગ્રેસ સ્ટોપ, અને એમનું આગળ વધવાનું જ્યારે રોકાઈ જાય
ઇટ સીમ્સ દેટ એવું તેમને લાગે આફ્ટર ઓલ દે હેડ બીન ડિફીટેડ. અને અમુક વાર તેઓને જાણે એવું લાગે કે અંતે તેઓ હવે હારી ગયા છે. ટોપની ખૂબ નજીક પહોંચી જાય, પગ મૂકવાની જગ્યા ના હોય, બેક પર વજન હોય, અને ત્યારે ઘણીવાર એવી પરિસ્થિતિ ઊભી થાય કે કીડીઓને એવું લાગે છે કે હવે તેઓ થાકી ગયા છે, હારી ગયા છે, આગળ વધી શકશે નહીં. ઓફ ધ મેની એન્ટ્સ વિચ ટ્રાય ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ ઓનલી વન રીચ ધ ટોપ. ત્યારે શું કરે છે, બધી કીડીઓ જેણે આ ભાગ ચડવાની કોશિશ કરી છે તેમાંની એકાદ કીડી સખત પરિશ્રમ કરીને ટોચ ઉપર પહોંચી જાય અને બાકીની કીડીઓ શું કરે છે, ત્યાં જ ઊભી રહી જાય છે. કારણ કે એ લોકો હારી ગયા છે, હવે લોકોને લાગે છે કે હવે ચડી શકાશે નહીં, પણ બેક ઉપર લોડ એ લોકોએ રાખ્યો છે અને ત્યાં સ્ટોપ થઈ ગયા છે. અને એમાંની એકમાત્ર કીડી શું કરે છે, ટોચ ઉપર પહોંચી જાય છે. ધીઝ વન વોઝ ઇમિડિયેટલી મેટ બાય અ નંબર ઓફ આન્ટ્સ ફ્રોમ ધ એન્ટ હિલ. આ કીડી શું કરે છે, એન્ટ હિલ પર જઈને લોકોના રાફડા ઉપર જઈને જે નંબર ઓફ એટલે અસંખ્ય જે કીડીઓ છે તેને મેસેજ આપે છે, સંદેશો આપે છે કે ચાલો મદદની જરૂર છે. ટુ હોમ ઇટ કન્વે અ મેસેજ, તેમને સંદેશો આપે છે. એન્ડ નાવ એન અમેઝિંગ થિંગ હેપન, અને જેવો સંદેશો આ કીડીઓને મળે છે કે ત્યાં એક આશ્ચર્યજનક બાબત બને છે. ધ આન્ટ્સ એટ ધ ટોપ બિગેન ક્લાઇમ્બિંગ ડાઉન ઇન્ટુ ધ પીટ બેકવર્ડ, ઈચ હોલ્ડિંગ ધ ટેલ એન્ડ ઓફ અનધર એન્ટ ઇન ફ્રન્ટ. ટોચ પર રહેલી આ કીડીઓ એકબીજાની પૂંટ પકડીને ખાડામાં ઉતરવા માંડે છે. અમેઝિંગ સીન. શું કરે છે, જેવો એ લોકોને મેસેજ કન્વે થાય છે કે કીડીઓ ત્યાંથી ચડી શકતી નથી, તો બધી કીડીઓ હારમાળા બનાવીને એકબીજાની બેક પકડીને ખાડામાં ઉતરવા માંડી. ઇન ધીઝ વે એન એન્ટ ચેઇન વોઝ સૂન ફોર્મ્ડ વિચ સ્લોલી ડ્રોપ ડાઉન ધ સ્ટીપ સાઇડ. આ રીતે કીડીઓ પોતાની એક સાંકળની રચના કરે છે અને જેનાથી ધીમે ધીમે કીડીઓ સીધી ચડાણવાળા ભાગ પરથી નીચે ઉતરે છે. વેન ઇટ રીચ ધ આન્ટ્સ વેઇટિંગ વિથ ધર લોડ્સ, ક્યાં જાય છે કે જ્યાં પેલી કીડીઓ જ્યાં ચડવાથી હારી ગઈ છે પણ સ્ટીલ તેમના બેક ઉપર લોડ છે અને લોડ લઈને ત્યાં ઊભી છે. They easily climb up the chain and come out at the top. શું કરે છે કે આ કીડીઓ પેલી જે કીડીઓની ચેઇન સાંકળ બને છે એ સાંકળની મદદ લઈને તરત જ ક્યાં આવી જાય છે, ટોપ ઉપર. એટલે તમે જુઓ કેટલું અમેઝિંગ વર્ક છે. ધીસ ઇઝ ધ યુનિટી, એ લોકોની એકતા બતાવે છે. એમાંની એક કીડી કેવી ટોપ ઉપર જાય છે, બીજી કીડીઓને મેસેજ કન્વે કરે છે, અને એ કીડીઓ ચેઇન બનાવીને નીચે ખાડામાં ઉતરે છે જ્યાં પેલી લોડ લઈને સામાન લઈને ઊભેલી કીડીઓ તેમની મદદથી ટોપ ઉપર એટલે કે તેમના ચડાણ ઉપર આવી જાય છે. તો આપણે જોયું કીડીઓનું ટીમવર્ક, એકતા. તમે તમારી ટેક્સ્ટ બુકમાં જોશો તો પ્રી ટાસ્કની અંદર એક પિક્ચર જોવા મળશે જેમાં ટીમ વર્કની નીચે એન્ટ્સના ફોટા છે. ઓબ્ઝર્વ કરજો તમે, એમની એકતા બતાવે છે. હવે આ જે લેસન આપણે જે અહીંયા સુધી શીખ્યા એ લેસનના પેરેગ્રાફ અને એની નીચે એના ક્વેશ્ચન્સ કેવી રીતે પૂછાઈ શકે એ અને એના આન્સર તમને આપ્યા છે. પહેલું, ધ ફોલોઈંગ બિહેવિયર વોઝ નોટિસ બાય ધ સાયન્ટિસ્ટથી લઈને એન્ટિલ ધ બિગિનિંગ પેરેગ્રાફ છે. તો ક્વેશ્ચન છે કે વોટ વોઝ ધ સાયન્ટિસ્ટ મેકિંગ, ધ સાયન્ટિસ્ટ વોઝ અ સ્ટડી ઓફ ધ બિહેવિયર ઓફ આન્ટ્સ. આ લેસનની અંદરથી પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર આવી શકે, શોર્ટનોટ પણ પૂછાઈ શકે. તો અહીંયા મેં કેટલાક તમને ક્વેશ્ચન આન્સર એક્ઝામ્પલ માટે આપ્યા છે. આ ક્વેશ્ચન આન્સર તમારે
તમારી નોટમાં નોટ ડાઉન કરવાના રહેશે. અહીંયા તમને બીજો પેરેગ્રાફ આપ્યો છે, ધ એન્ટ્સ ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝ ધ વર્ક ઇન ધીઝ વેથી લઈને ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ, જેમાં ટ્રુ ફોલ્સ પણ છે અને ક્વેશ્ચન છે અને એના આન્સર પણ છે, જે પણ તમારે નોટ ડાઉન કરવાના રહેશે. અહીંયા એક થર્ડ પેરેગ્રાફ, ધ એન્ટ બિગેન ફેચિંગ ધ સ્મોલ બાઇટ્સથી લઈને ક્લિફ એટ ધ સેમ ટાઈમ, એમાં નાના નાના પ્રશ્નો છે